ચલો બાળકો, આપણે ગણિત ગમ્મત પાઠ 5 સુધીનો વિડ્યા શીખી લીધા. હવે આપણે પાઠ 6, તેનું નામ છે પગની છાપ, તેનો વિડિયો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો બાળકો, આમાં જુદા જુદા ચિત્રો આપેલા છે. આ મુદ્દામાં 1 2 3 4 5 6, તો આમાં નામ પણ લખેલા છે કે બિલાડી, વાઘ, રીંછ, દેડકો, મરઘી અને હાથી, આ એના પગની છાપ છે. તો આપણે હવે અંદાજ પ્રમાણે પગની છાપ આપણે શોધવાની છે કે આ પહેલી પગની છાપ કોની છે, તો હાથીની છે. પછી બીજી છાપ કોની છે, તો એ બિલાડીની છે. ત્રીજી કોની છે, તો એ વાઘની છે. ચોથી કોની છે, તો એ રીંછની છે. પાંચમી દેડકાની છે અને છઠ્ઠી છાપ મરઘીની છે. હવે ચલો બાળકો, આ મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવે છે જોડકા જોડવાનો મુદ્દો. બીજો મુદ્દો છે યોગ્ય રીતે જોડકા જોડો. તો આમાં શું છે, વસ્તુ આપેલી છે. આ ગ્રાઉન્ડ છે, વર્તુળ છે, આ લંબગોળ છે, આ ત્રિકોણ છે અને આ લંબચોરસ છે. સામે એના આકારના નામ લખેલા છે, ત્રિકોણ, લંબચોરસ, લંબગોળ અને વર્તુળ. તો આપણે જે વર્તુળ સામે વર્તુળ જોઈન્ટ કરવાનું છે, તો પેલું ચિત્ર છે ગોળ એટલે વર્તુળ છે. તો અહીંયા વર્તુળ લખેલું છે, એની સાથે લીટી દોરવાની છે. હવે બીજું ચિત્ર છે લંબગોળ છે, તો અહીંયા લંબગોળ લખેલું છે, એની સાથે આપણે લીટી દોરવાની છે. હવે ત્રીજું ચિત્ર છે ત્રિકોણ, તો અહીંયા આપણે ત્રિકોણ લખેલું છે આકારમાં, તો એની સાથે લીટી દોરવાની છે. હવે ચોથું ચિત્ર છે લંબચોરસનું છે, તો અહીંયા લંબચોરસ આપેલું છે, એની સાથે આપણે લીટી દોરવાની છે. હવે બાળકો, આ મુદ્દો અહીંયા પૂરો થાય છે. હવે પાછો પણ જોડકાનો મુદ્દો છે. હવે જોડકામાં વસ્તુ શું છે, લંબચોરસ છે, વર્તુળ છે, ત્રિકોણ છે અને ચોરસ છે. આ સાઈડમાં એના આકારના નામ લખેલા છે, ચોરસ, લંબચોરસ, વર્તુળ અને ત્રિકોણ. તો પેલું છે સ્લેટ છે, તો એ પાટી છે, એ લંબચોરસ છે, તો એની સાથે આપણે જોડવાનું છે. હવે બીજું છે વર્તુળ, બોલ છે, વર્તુળ છે, તો અહીંયા વર્તુળ લખેલું છે, એની સાથે આપણે જોડવાનું છે. હવે આ ધજા છે, એ ત્રિકોણ છે, તો આપણે ત્રિકોણ સાથે જોડવાનું છે. હવે આ કેરમનું બોર્ડ છે, એ ચોરસ છે, તો આપણે ચોરસ સાથે જોડવાનું છે. હવે શું, હવે એ મુદ્દો પૂરો થાય છે. અને એના પછીનો મુદ્દો છે કે વસ્તુઓના આકારો જેવી બીજી વસ્તુઓના બે બે નામ લખો. જો પેલું શું છે, કેરમ છે, તો કેરમમાં ચોરસ છે, તો આપણે ચોરસના બીજા બે નામ લખવાના છે. તો પેલું સાપસીડી, બીજું ચેસ. હવે ટેલિવિઝન છે, તો આ લંબચોરસ છે, તો એના પણ આપણે બે નામ લખવાના છે, કમ્પ્યુટર અને ટેબલેટ. હવે ત્રીજી વસ્તુ છે વર્તુળ, વર્તુળમાં પેલો દડો છે. હવે બીજા બે નામ આપણે લખવાના છે, તો ફૂટબોલ અને વોલીબોલ. હવે ચોથી વસ્તુ છે આ ઈંડું છે, લંબગોળ ઈંડું છે, તો એના પણ આપણે બે નામ લખવાના છે. તો લંબગોળ ચાંદલા પણ હોય છે અને લંબગોળ બુટ્ટી પણ હોય છે. પછી આ નાતાલ વૃક્ષ છે, તે ત્રિકોણ છે, તો કોણ અને ધજા એ બંને ત્રિકોણમાં આવે છે. ચલો બાળકો, આ મુદ્દો અહીંયા પૂરો થાય છે. હવે આ શું કહે છે, તરણીએ વિવિધ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે, તે ચિત્રનો અભ્યાસ કરો. જો આ તમે ચિત્ર ધ્યાનથી જોઈ લેજો, તો આ ચિત્રમાં કેટલા ત્રિકોણ છે, કેટલા ચોરસ છે, કેટલા લંબચોરસ છે અને કેટલા ગોળ છે. હવે આ ચિત્ર ઉપરથી તમારે જાતે, હું તમને આ ગણાવીશ નહીં, પણ તમારે જાતે ગણીને આમાં લખવાનું છે. ચલો એના જવાબ તો હું તમને આપું છું. તો ચિત્રમાં ત્રિકોણ કેટલા છે, તો આમાં ગણતરી પ્રમાણે ચિત્રના ત્રિકોણ 32 આવે છે. હવે ચિત્રમાં ચોરસ કેટલા છે, તો આમાં ગણતરી પ્રમાણે ચિત્રમાં ચોરસ 9 આવે છે. હવે ચિત્રમાં લંબચોરસ કેટલા છે, તો આમાં ગણતરી પ્રમાણે લંબચોરસ 7 આવે
છે. હવે ચિત્રમાં વર્તુળ એટલે ગોળાકાર કેટલા છે? તો આમાં ગણતરી પ્રમાણે ચિત્રમાં વર્તુળ 31 આવે છે.